બનાસબંધના આઠમા દિવસે ગઢ વિસ્તારના ગામોમાં તંત્ર તરફથી ગ્રાહકોને આપવામાં આવતો સસ્તા અનાજના મફત જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક શાળાઓમાં પણ મધ્યાહન ભોજન લેતા બાળકોને શાળામાંથી જ અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુંદર વ્યવસ્થા હેઠળ લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને પુરવઠો અપાઈ રહ્યો હતો. સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ ગઢની સસ્તા અનાજની દુકાનોમાં દાળ, ખાંડ, મીઠું ઉપરથી જ આવેલું ન હોવાથી લોકોને માત્ર બે જ વસ્તુઓ આપવામાં આવી હતી, ત્યારે ગ્રાહકોમાં તંત્રને લઈ કચવાટ જોવા મળ્યો હતો. કોરોના ઇફેક્ટને મુદ્દે બનાસબંધના સાતમા દિવસે આજે રાજ્ય સરકાર દ્વારા જે રાશન કાર્ડ ધારકોને જે સસ્તા અનાજની દુકાનમાં રાશન આપવામાં આવે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો આ ગઢની વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાન છે. ત્યાં લોકો હાલ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને જે એમનો પુરવઠો હોય એ પુરવઠો લેવા માટે આજે અહીંયા આવ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને લોકો પુરવઠો પણ રહી રહ્યા છે. આ હાલ આપણી સામે એક દેખાઈ રહ્યા છે શખ્સ જે પોતે કરિયાણાની જે ચીજ વસ્તુઓ છે તે લઈ રહ્યા છે અને એમને શું શું હાલ જથ્થો આપવામાં આવ્યો છે જરા પૂછો. શું નામ છે ભાઈ આપણું? નામ, મારું નામ જીતેન્દ્રભાઈ રમણભાઈ શિરમાળી, ગઢનો છું વ્યક્તિ. મને 2 કિલો ખોટ મળે છે અને 9 કિલો ચોખા મળ્યા છે, 21 કિલો ઘઉં મળ્યા છે. મને કમ્પ્લીટ બધું મળ્યું, મીઠું નહીં મળ્યું ખાલી. આપણી સાથે આ ઘટના જે એક બીકે મેતિયા છે જે કરિયાણાના સંચાલક છે, એમને પૂછીશું કે એપીએલ અને બીપીએલના લોકોને શું શું જથ્થો આપવામાં આવે. આમાં કહ્યું સર, બીપીએલની અંદર ઘઉં, ચોખા, ખોળ અને મીઠું નહીં થયું. મીઠું પાછળથી કે 2 દિવસમાં આવશે. વત્તા એપીએલમાં ઘઉં, ચોખા અને દાળ મારા કન પડીએ, મેં આપી દઉં. અમુક માણસો ગરીબ છે, એમને આપી દઉં છું. આપશે તો ફરીથી આપી દઉં છું 2 દિવસ ચીડી. જથ્થો દાળ, ખોળ અને મીઠું નહીં આપવામાં આવ્યું એપીએલમાં. બીપીએલમાં ઘઉં, ચોખા, ખોળ અને એમાં ફક્ત મીઠું નહીં આવ્યું. વાત કરવામાં આવે તો આ સસ્તા અનાજની દુકાનમાં હાલ તો તંત્રએ તો કીધું છે કે દરેકે દરેક વ્યક્તિને ખાંડ, દાળ જેવી વસ્તુઓ, પરંતુ અહીંયા જ્યારે અહીંયા તપાસ કરી તો અહીંયા જોવા મળ્યું છે કે દાળ અને ખાંડનો જથ્થો અહીંયા નથી અને તંત્રએ પણ ઉપરથી મોકલ્યો નથી. આમ વાત કરવામાં આવે અહીંયા ગઢ વિસ્તારમાં તો જે સસ્તા અનાજની જે દુકાનો છે એ દુકાનોની અંદર ખાંડ તેમજ દાળનો જથ્થો જોવા મળ્યો નહોતો અને જ્યારે સંચાલકોને પૂછવામાં આવ્યું એટલે કે ઉપરથી આ જથ્થો આવ્યો નથી, આવશે એટલે અમે બીજા દિવસે આપીશું. ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા, બીકેન્યૂઝ ચેનલ.